विद्यार्थी मित्रों बधाने गुड मॉर्निंग, जय श्री कृष्ण महादेवर, मजामां हशो। हवे आपणे अगाउना लेक्चर नी अंदर आ संयोजक पेशी विशे वात करीए छीए। संयोजक पेशीना मूलभूत प्रकार त्रण, सरळ संयोजक पेशी, पछी सघन संयोजक पेशी अने विशिष्ट संयोजक पेशी। ई सरळ संयोजक पेशीमां शिथिल संयोजक पेशीनो प्रकार छे, પછી બીજું સઘન સંયોજક પેશી અને ત્રીજું વિશિષ્ટ સંયોજક પેશી। હવે એમાં આપણે વિશિષ્ટ સંયોજક પેશીના મૂળભૂત પ્રકાર બે, એક કંકાલ અને બીજું રુધિર। હવે કંકાલના પેટા પ્રકાર બે છે, એક કાસ્થિ અને બીજું અસ્થિ, એક કાસ્થિ અને બીજું અસ્થિ। અને આ રીતે પ્રકાર ત્રણ થાય, એક કાસ્થિ, બીજું અસ્થિ અને ત્રીજું રુધિર। હવે એમાં આપણે વાત કરવી છે કાસ્થિ। તો કાસ્થિ જે છે એ નરમ સ્થિતિસ્થાપક કંકાલ છે, એને વાળીએ તો વળી જાય, એની ઉપર દબાણ કે પ્રેશર આવે તો એના કદમાં ફેરફાર થાય, પણ એ તૂટે કે બટકે નહીં। બીજું, કાસ્થિની રચનામાં જે કોષ હોય, કાસ્થિની રચનામાં આવેલા કોષને કોન્ડ્રોસાઇટ અથવા કાસ્થિ કોષ તરીકે ઓળખવામાં આવે છે। કાસ્થિની રચનામાં આવેલા કોષોને શું કહેવાય? કોન્ડ્રોસાઇટ અથવા કાસ્થિ કોષ। અને બીજું, એ કોષો દ્વારા સ્ત્રવિત આધારક દ્રવ્ય, કોષો દ્વારા સ્ત્રવિત આધારક દ્રવ્ય હોય એના લક્ષણ શું? તો કોષો દ્વારા સ્ત્રવિત આધારક દ્રવ્ય જે છે એ ઘટ હોય, કઠણ હોય, સ્થિતિસ્થાપક હોય અને દબાણ સામે પ્રતિરોધક હોય, એટલે દબાણને સહન કરી શકે, દબાણને અવરોધી શકે, દબાણનો એ અવરોધન કરી શકે। એટલે કાસ્થિ કોષો દ્વારા સ્ત્રવિત આધારક દ્રવ્ય હોય, ઘટ હોય, કઠણ હોય, સ્થિતિસ્થાપક હોય અને દબાણ સામે પ્રતિરોધક હોય, એટલે કે દબાણનો સામનો કરે છે, એ દબાણ સામે એ પોતાની નમ્યતા દર્શાવે છે। પછી બીજું, એ આધારકની અંદર કોન્ડ્રોઇટિન પ્રોટીન હોય, આધારકની અંદર કોન્ડ્રોઇટિન પ્રોટીન હોય, આધારકની અંદર શું હોય? તો આધારકની અંદર કોન્ડ્રોઇટિન પ્રોટીન હોય। ઓકે, હવે બીજું, એ કોષો દ્વારા સ્ત્રવિત જે આધારક દ્રવ્ય હોય, આ રીતે જે ઘટ છે, કઠણ છે, સ્થિતિસ્થાપક છે, દબાણ સામે પ્રતિરોધક છે અને કોન્ડ્રોઇટિન પ્રોટીન ધરાવે છે, આધારકથી આવૃત આ બંધ ગુહા એને કહેવાય કોષ સ્થાન। આધારકથી આવૃત આ ગુહા હોય એને શું કહેવાય? કોષ સ્થાન। અને કોષ સ્થાનની અંદર કોન્ડ્રોસાઇટ, કાસ્થિ કોષ, સ્થાન લઈને ગોઠવાયેલા હોય છે આ કોન્ડ્રોસાઇટ। ઓકે, હવે બીજું, કાસ્થિ છે એ વિશિષ્ટ લક્ષણો ધરાવે છે, એના વિશિષ્ટ ગુણધર્મો છે। વિશિષ્ટ લક્ષણો કે વિશિષ્ટ ગુણધર્મમાં એક, એ રચના, પછી ભૌતિક ગુણધર્મ, સહવહન ક્ષમતા, વૃદ્ધિ અને પુનઃસર્જન જેવા વિશિષ્ટ લક્ષણોમાં અન્ય સંયોજક પેશી કરતા આ બધા લક્ષણોમાં ભિન્ન છે। હવે જોજો,
હવે હું કાસ્તી આધારિત જે કંઈ વાત કરીશ એ ટેક્સ્ટબુક બહારની છે, એનસીઆરટી સિલેબસ બહારની છે. ઓકે, હવે આપણે જે વાત કરીએ છીએ એ લેક્ચરના એન્ડ સુધી એનસીઆરટી સિલેબસની બહારની બાબત છે, એ એક્સ્ટ્રા માહિતી છે અને એને નીટ માટે જેમનું તેમ પ્રોપર ધ્યાનમાં રાખવાનું છે. હવે કાસ્તીના મૂળભૂત પ્રકાર ચાર છે. કાસ્તીના મૂળભૂત પ્રકાર કેટલા છે? ચાર. એમાં એક કાચવત કાસ્તી, બીજું શ્વેત તંતુમય કાસ્તી, શ્વેત તંતુમય કાસ્તી એને તંતુ ઘટક કાસ્તી પણ કહેવાય, ત્રીજું પીડી સ્થિતિસ્થાપક કાસ્તી, અને ચોથું ચૂનાયુક્ત કાસ્તી. એટલે કાસ્તીના પેટા પ્રકાર કેટલા? ચાર. એમાં એક કાચવત કાસ્તી, બીજું શ્વેત તંતુમય કાસ્તી એટલે તંતુ ઘટક કાસ્તી, ત્રીજું પીડી સ્થિતિસ્થાપક કાસ્તી અને ચોથું ચૂનાયુક્ત કાસ્તી. અને હવે બધા પ્રકારોને આપણે સવિસ્તાર વિસ્તૃત એ ચર્ચામાં લેશું અને સમજશું અને એકદમ સમજાઈ જાય એવી મેટર છે. અને એ નીટની અંદર એનસીઆરટી બહારનો સિલેબસ હોવા છતાં આપણે નીટની અંદર એને બહુ સારી રીતે એ જેમનું તેમ છે એ ધ્યાનમાં લેવાનું છે. હવે એમાં આપણે વાત કરીએ કાચવત કાસ્તી, સોરી કાચવત કાસ્તી એટલે હાઈ લોઝ. એ કાચવત કાસ્તી હાઈલોઝ એ ગ્રીક શબ્દ છે, આનો અર્થ થાય ગ્લાસ. ગ્લાસ એટલે કાચ જેવી દેખાય, અને ખાસ કરીને વાદળી રંગના કાચ જેવી દેખાતી હોય છે. જો અહીંયા તમને સ્પષ્ટની આકૃતિ આપણે આપી છે, એ વાદળી રંગના કાચ જેવી છે એ દેખાય છે. એટલે કાચવત કાસ્તી જે છે એ ગ્રીક શબ્દ છે, એનો અર્થ થાય ગ્લાસ. ગ્લાસ એટલે કાચ જેવી દેખાય, ને કેવી દેખાય? વાદળી રંગના કાચ જેવી દેખાય. હવે જોજો, એ કોષો દ્વારા સ્ત્રવિત આધારક દ્રવ્ય છે એ સ્પર્શ એકરૂપ પારભાષક અને તંતુઓનો અભાવ સ્પષ્ટ હોય, બધે એક સરખું પથરાયેલું હોય એટલે એકરૂપ હોય, આરપાર જોઈ શકાય એવું એટલે પારભાષક હોય, અને કોલેજન અને ઇલાસ્ટિન તંતુઓનો અભાવ હોય. હવે જોજો, એ કાસ્તી કોષો દ્વારા સ્ત્રવિત એ આધારકની અંદર કાસ્તી કોષો એટલે કોન્ડ્રોસાઇટ જે આકારમાં અંડાકાર હોય, એ કાસ્તી કોષો દ્વારા સ્ત્રવિત આધારકની અંદર એ નાની ગુહા કે અવકાશ હોય, આને કહેવાય કોષ સ્થાન. અને કોષ સ્થાનની અંદર અંડાકાર કાસ્તી કોષ ગોઠવાયેલા હોય, કોન્ડ્રોસાઇટ ગોઠવાયેલા હોય.
અને કાચવત કાસ્તીમાં કોન્ડ્રોસાઇટની સંખ્યા શું હોય? તો બે હોય, ચાર હોય, આઠ હોય કે સોળના સમૂહમાં હોય છે? એ બે, ચાર, આઠ કે સોળના સમૂહની અંદર એ કોન્ડ્રોસાઇટ કાસ્તી કોષ ગોઠવાયેલા હોય. પછી બીજું, કાસ્તીને આવરીને ગોઠવાયેલું આવરણ જે અનિયમિત સઘન સંયોજક પેશીમાં પીળી તંતુમય પેશીનું બનેલું હોય, યા પરી કાસ્તી આવરણ, કાસ્તી પર્યાવરણ, કાસ્તીને બહારથી આવરીને ગોઠવાયેલ અનિયમિત સઘન સંયોજક પેશીમાં પીળી સ્થિતિ સ્થાપક અનિયમિત સઘન સંયોજક પેશીનું બનેલ સખત મજબૂત એ કાસ્તી પર્યાવરણ હોય. અને એના સિવાય કાસ્તી પર્યાવરણની અંદર આ રુધિર વાહિનીઓ આવેલી હોય, અને આ રુધિર વાહિનીઓ છે એ કાસ્તીને રુધિર પરિવહન દ્વારા પોષક દ્રવ્યો પૂરા પાડે છે. અને પારભાસક વાદળી રંગના કાચ જેવી દેખાવાનું મેઇન કારણ એનો આધારક છે ને સ્પષ્ટ હોય, એકરૂપ હોય, પારભાસક હોય અને તંતુઓનો અભાવ હોય. અને હવે એના સ્થાન આધારિત આપણે વાત કરીએ તો હવે જુઓ કે એક તો ક્યાં હોય, તો આ નાકના ટોચના ભાગે, આ નાકના ટોચના ભાગે નાકની ટોચનો ભાગનો આ કંકાલ છે એ કાચવત કાસ્તીનું બનેલું હોય. પછી બીજું, આ અસ્થિ છે ને આ છાતીનું મધ્યમાં ગોઠવાયેલું આ અસ્થિ, જો છાતી એટલે ઉરસ પ્રદેશ, અને ઉરસ પ્રદેશમાં મધ્યમાં ગોઠવાયેલું હોય ને એને કહેવાય ઉરોસ્થિ. આને શું કહેવાય? ઉરોસ્થિ. એટલે આ ઉરોસ્થિ અને આ પાસળિયું ઉરોસ્થિ અને પાસળીઓના યા જોડાણ સ્થાને કાચવત કાસ્તી આવેલી હોય. એટલે ઉરોસ્થિ અસ્થિ છે, પાસળીઓ અસ્થિ છે, પણ એ ઉરોસ્થિ અને પાસળીઓના જોડાણ સ્થાને શું આવેલું હોય? તો એ આ કાચવત કાસ્તી છે એ આવેલી હોય. પછી બીજું, આ સ્વર પેટી અને આ શ્વાસ નળી અને આ શ્વાસ વાહિનીઓમાં સ્વર પેટી એ કાચવત કાસ્તીની બનેલી છે. પછી આ શ્વાસ નળીઓની અંદર આ સી આકારની અપૂર્ણ કડીઓ હોય એ કાચવત કાસ્તી છે. એની અંદર આ જે છે એ શ્વાસ નળી અને શ્વાસ વાહિનીઓમાં આ સી આકારની અપૂર્ણ કડીઓ હોય એ આ શ્વસન માર્ગને રૂંધાતો અટકાવે, બંધ થતો અટકાવે, એટલે કે એ ખુલ્લો રાખે. એ આ સી આકારની અપૂર્ણ કડીઓ શ્વાસ નળી અને શ્વાસ વાહિનીમાં આવેલી હોય એ કાચવત કાસ્તીની બનેલી હોય. પછી આ સ્વર પેટી સ્વર પેટી અને સ્વર પેટીમાં આવેલ સ્વર દંડ એ કાચવત કાસ્તીના બનેલા હોય. અને એક સ્થાન હું તમને એક્સ્ટ્રામાં આપું તો દેડકાની અંદર નીચલા જડબામાં આ મુખગુહાના તળિયે આ યુ આકારનું અસ્થિ હોય ને
એને કહેવાય દ્વિત પ્રસાધન, હાઈલોસ. બોકગુવાના તળિયે જે યુવાકાનું અસ્થિ હોય ને એને કહેવાય દ્વિત પ્રસાધન કે હાઈલોસ, અને દ્વિત પ્રસાધન કે હાઈલોસ એ તો અસ્થિ જ છે, પણ એનું જોડાણ કેના વડે થયેલું હોય? કાચ જેવી દેખાતી કાચવત કાસ્તી વડે. અને હવે આપણે કાસ્તીનો બીજો પ્રકાર છે એ ચર્ચામાં લેશું. બીજો પ્રકાર એટલે શ્વેત તંતુમય કાસ્તી. આ શ્વેત તંતુમય કાસ્તીની રચના આપણે સમજીએ. આ શ્વેત તંતુમય કાસ્તીની આકૃતિ છે. એ શ્વેત તંતુમય કાસ્તીની અંદર આ કોલેજન તંતુ આધારકની અંદર કોલેજન તંતુ કે શ્વેત તંતુના સમૂહ હોય. એ કોલેજન તંતુ કે શ્વેત તંતુના આધારકની અંદર એ કોલેજન તંતુ કે શ્વેત તંતુના સમૂહથી આવરી આ કોષ સ્થાનોમાં આકારમાં અંડાકાર કાસ્થી કોષ ગોઠવાયેલા હોય. આકારમાં કેવા? તો અંડાકાર. શું ગોઠવાયેલું હોય? તો કાસ્થી કોષ. એટલે કોલેજન તંતુના સમૂહોથી આધારક સભર હોય, અને કોલેજન તંતુના સમૂહ ધરાવતા આધારકમાં એ સફેદ તંતુના સમૂહ ધરાવતા આધારકમાં એ આ કોષ સ્થાનોની અંદર કાસ્થી કોષ કે કોન્ડ્રોસાઇટ આવેલા હોય, અને આકારમાં કેવા હોય? અંડાકાર. અને માટે જ આને શ્વેત તંતુમય કાસ્થી કીધું. અને આવી શ્વેત તંતુમય કાસ્થી છે એ ક્યાં હોય? તો આપણો જે આ કરોડસ્તંભ છે એ બે કરોડસ્તંભની અંદર બે ક્રમિક કશેરુકાઓ, એ કશેરુકાઓ એ અસ્થિ છે. જો આ કશેરુકા કશેરુકા આ પૃષ્ઠ બાજુએ કશેરુકાઓની શ્રેણીબદ્ધ કે ક્રમબદ્ધ ગોઠવણ થવાથી કરોડસ્તંભ બને. એમાં આ એક કશેરુકા ઉપર બીજી, બીજા ઉપર ત્રીજી, ત્રીજા ઉપર ચોથી, એમ શ્રેણીબદ્ધ 26 કશેરુકાઓ ગોઠવાયેલી હોય. અને એ કશેરુકાઓની વચ્ચે આંતર કશેરુકી તકતી હોય. કરોડસ્તંભની રચનામાં પાસ પાસેની કશેરુકાઓને એકબીજા સાથે જોડતી જે આંતર કશેરુકી તકતી હોય એ આંતર કશેરુકી તકતી શ્વેત તંતુમય કાસ્તીની બનેલી હોય. પછી બીજું, અહીંયા જુઓ, આ કમરનું કંકાલ એટલે નિતંબ મેખલા. નિતંબ મેખલામાં અહીંયા બે મોટા વજનદાર શ્રોણી અસ્થિ હોય, અને શ્રોણી અસ્થિમાં આ જે દર્શાવ્યું છે એ પૂરો નિતંબ કાસ્તી સંઘાન રેખા અહીંયા હોય. પૂરો નિતંબ કાસ્તી સંઘાન રેખા એ આ જગ્યાએ હોય, અને પૂરો નિતંબ કાસ્તી સંઘાન રેખા યા પૂરો નિતંબ કાસ્તી સંઘાન રેખા
ઈસેનું બનેલું હોય તો શ્વેત તંતુમય કાસ્તીનું, ફરી એક વખત, શ્વેત તંતુમય કાસ્તીના આ આધારકની અંદર કોલેજન તંતુ કે શ્વેત તંતુના સમૂહ હોય અને સફેદ તંતુ ધરાવતા આધારકની અંદર આ બંધ ગુહાઓ હોય, આ એને કહેવાય કોષ સ્થાન, અને કોષ સ્થાનની અંદર અંડાકાર કાસ્તી કોષો ગોઠવાયેલા હોય, અને આવી શ્વેત તંતુમય કાસ્તી ક્યાં હોય તો કરોડસ્તંભની બે કશેરુકાઓને જોડતી યા આંતર કશેરુકી તકતીઓમાં, પ્લસ આ નિતંબ મેખલાના જે બે મોટા વજનદાર શ્રોણી અસ્થિ હોય એની પૂરોનિતંબ કાસ્તી સંગાન રેખામાં એ શ્વેત તંતુમય કાસ્તી આવેલી હોય. હવે ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો પીડી સ્થિતિસ્થાપક કાસ્તી, પીડી સ્થિતિસ્થાપક કાસ્તી અને પીડી સ્થિતિસ્થાપક કાસ્તી જે છે એમાં આધારક આધાર, પછી બીજું આધારકની અંદર આ ઇલાસ્ટિન તંતુ, ઇલાસ્ટિન તંતુ એટલે પીડા તંતુ, એટલે એની રચના શ્વેત તંતુમય કાસ્તી જેવી જ છે. ફેર કેટલો? તો આધારકમાં ત્યાં કોલેજન તંતુ કે શ્વેત તંતુના સમૂહ હતા, અહીંયા ઇલાસ્ટિન તંતુ એટલે પીડા તંતુ આવેલા હોય. ઇલાસ્ટિન તંતુ ધરાવતા આધારકમાં આ નાની ગુહાઓ એટલે કોષ સ્થાન, અને કોષ સ્થાનની અંદર આ અંડાકાર કોન્ડ્રોસાઇટ આવેલા હોય. અંડાકાર શું આવેલું હોય? કોન્ડ્રોસાઇટ, કાસ્તિકોષ. એટલે ઇલાસ્ટિન તંતુ ધરાવતા આધારકમાં એ આધારકથી આવૃત આ જે નાની નાની ગુહાઓ હોય એને કહેવાય કોષ સ્થાન, અને કોષ સ્થાનની અંદર શું બંધ હોય? તો કોન્ડ્રોસાઇટ બંધ હોય, અને એ પણ આકારમાં કેવા હોય? તો અંડાકાર. અને આવી પીડી સ્થિતિસ્થાપક કાસ્તીનું સ્થાન, તો પીડી સ્થિતિસ્થાપક કાસ્તીનું સ્થાન તો આ શ્વાસનળીનું છિદ્ર હોય એને કહેવાય શ્વાસદ્વાર, અને શ્વાસદ્વારનું ઢાંકણ એટલે ઘાટી ઢાંકણ. એ ઘાટી ઢાંકણ જે છે જેને આપણે એપિગ્લોટિસ પણ કહીએ છીએ, શ્વાસનળીનું શ્વાસદ્વાર હોય એનું ઢાંકણું એટલે ઘાટી ઢાંકણ અથવા એપિગ્લોટિસ, અને કેનું બનેલું હોય? તો પીડી સ્થિતિસ્થાપક કાસ્તીનું. ઓકે, પછી બીજું આ કર્ણપલ્લવ, આ કર્ણપલ્લવની અંદર એ પીડી સ્થિતિસ્થાપક કાસ્તી હોય. કર્ણપલ્લવમાં આ કર્ણપલ્લવની અંદર શું હોય? પીડી સ્થિતિસ્થાપક કાસ્તી. પછી આ નાસિકા કોટલમાં અંદર એક પડદો હોય એને કહેવાય નાસિકા પટલ. એ નાસિકા પટલમાં એ શું હોય? પીડી સ્થિતિસ્થાપક કાસ્તી. એટલે એક ઘાટી ઢાંકણ કે એપિગ્લોટિસમાં, બીજું નાસિકા પટલમાં, અને ત્રીજું આ કર્ણ પલ્લવની અંદર આ પીડી સ્થિતિસ્થાપક કાસ્તી આવેલી હોય. ત્યાર પછી આપણે કાસ્તીનો ચોથો પ્રકાર ચર્ચામાં લઈ તો ચૂનાયુક્ત કાસ્તી. ચૂનાયુક્ત કાસ્તીને કેલ્સીફોઇડ કાસ્તી પણ કહેવાય. ચૂનાયુક્ત કાસ્તીને કેલ્સીફોઇડ કાસ્તી એ કહેવાય, અને ચૂનાયુક્ત કાસ્તી કેલ્સીફોઇડ કાસ્તી એ કાચવત કાસ્તી જ છે, પણ એ કાચવત કાસ્તી કરતા કઈ રીતે ભિન્ન છે? તો ચૂનાયુક્ત કાસ્તીનું મેજોરિટી બંધારણ કાચવત કાસ્તી જેવું જ છે,
છતાં એ કાચવત કાસ્તી કરતાં કઈ રીતે અલગ છે? તો એ કાચવત કાસ્તી જેવી જ છે, પણ કાચવત કાસ્તી કરતાં ભિન્ન કઈ રીતે? તો એના આધારકમાં ચૂનાના ક્ષાર હોય, એટલે કે કેલ્શિયમ કાર્બોનેટના ક્ષાર હોય, એ કાચવત કાસ્તી જેવી જ છે, પણ કાચવત કાસ્તી કરતાં કઈ રીતે અલગ? તો એના આધારકમાં આ કેલ્સીફાઈડ કાર્ટિલેજ, એટલે કે આ ચૂનાયુક્ત કેલ્શિયમ કાર્બોનેટના ક્ષાર હોય, ચૂનાના ક્ષાર એમાં જમા થયા હોય. અને બીજું, એના સિવાય આ કોન્ડ્રોસાઇટ એટલે કાસ્તિકોષ હોય, પછી ઓસ્ટિયોસાઇટ એટલે અસ્થિકોષ આ સ્લાઇડમાં બતાવેલા છે, અને આ ઓસ્ટિયોબ્લાસ્ટ એટલે અસ્થિકોષ, ફાઇબ્રોકાર્ટિલેજ એટલે શ્વેતતંતુઓ. આ બાબતને આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની નથી, કારણ કે એ બોનની છે. અહીંયા તો આપણે એક જ આ શ્વેતતંતુઓ હોય, આધારક હોય, અને મેઇન આ કેલ્શિયમ કાર્બોનેટના ક્ષાર આવેલા હોય. અને હવે જોજો, માતાના ગર્ભાશયમાં વિકસતું બાળક એટલે ગર્ભ કે ભ્રૂણ, ગર્ભ કે ભ્રૂણમાં જે કંકાલ વિકસે એને કહેવાય ગર્ભીય કંકાલ. માતાના ગર્ભાશયની અંદર જે વિકસતું બાળક હોય એને કહેવાય ગર્ભ કે ભ્રૂણ, અને ગર્ભ અવસ્થામાં જે કંકાલ વિકસે એ ગર્ભીય કંકાલ છે ને, એ 100% આ કેલ્સીફોઇડ કાસ્તીનું બનેલું છે. કેલ્શિયમ કાર્બોનેટના ક્ષાર જેના આધારકમાં જમા છે એવા કેલ્સીફોઇડ કાસ્તીનું એનું ગર્ભીય કંકાલ બને. હવે જેમ જેમ ગર્ભનો વિકાસ થતો જાય એમ મોટાભાગની કાસ્તીઓનું પરિવર્તન, અલગેનો વિકાસ, અલગેનું પ્રતિસ્થાપન એ અસ્થિમાં થઈ જાય. આ રીતે 206 અસ્થિ એક ગણતરી પ્રમાણે બને મનુષ્યમાં, પણ એ ગર્ભીય અવસ્થામાં ગર્ભીય કંકાલ આખે આખું કાસ્તીનું બનેલું હોય, પણ એમાંની મોટાભાગની કાસ્તીનું પરિવર્તન વિકાસ કે પ્રતિસ્થાપન કેમાં થાય? અસ્થિમાં. અને આ રીતે કેટલા અસ્થિ બને? 206 અસ્થિ. અને માટે આ બધા અસ્થિઓને કાસ્તીજાત અસ્થિ કહેવાય. ઓકે, એટલે કાસ્તીમાંથી ઉતરી આવેલા અસ્થિ છે. કાસ્તીના પરિવર્તન કે કાસ્તીના વિકાસ કે કાસ્તીના પ્રતિસ્થાપનથી બનેલા આપણા શરીરના અસ્થિઓ છે, અને માટે આપણા શરીરના આ બધા જ અસ્થિઓને શું કહેવાય? તો કાસ્તીજાત અસ્થિઓ કહેવાય. આપણા શરીરના બધા જ અસ્થિઓને શું કહેવાય? તો કાસ્તીજાત અસ્થિઓ કહેવાય. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ તો કેટલીક કાસ્તી એ જીવન પર્યંત એનો વિકાસ કાસ્તી સ્વરૂપે જ થાય છે, એટલે કેલ્સીફોઇડ કાસ્તીની કેલ્સીફોઇડ કાસ્તી જ રહે છે. અને આવી કેલ્સીફોઇડ કાસ્તી કે જે આ જીવન ગર્ભીય અવસ્થાથી લઈને મૃત્યુ સુધી એ જીવન પર્યંત એનો વિકાસ કાસ્તી સ્વરૂપે જ રહે, એના આપણે ઉદાહરણ આપીએ તો એક બાહ્ય કર્ણ પલ્લવ, એટલે આ કર્ણ પલ્લવની આ બહારની કિનારી જે વધુ કડક હોય જેને આપણે હેલિક્સ પણ કહેશું, આ બાહ્ય કર્ણ પલ્લવ છે એની કિનારી એ આ કેલ્સીફોઇડ કાસ્તીની બનેલી હોય. પછી બીજું, આ કમરનું કંકાલ એટલે નિતંબ મેખલા, અને આ ખંભાનું કંકાલ એટલે સ્કંધાસ્થિ, નો ઉપરી ભાગ. જો આ નિતંબ મેખલા અસ્થિ છે પણ એની સાથે સાંધાના ભાગે
જે કાસ્તી હોય એ કઈ તો આ ચૂનાયુક્ત કાસ્તી. પછી આ સ્કંધાસ્થિનો ઉપરનો ભાગ હોય જ્યાં જોડાણ થતું હોય એ સ્કંધાસ્થિને ઉપરી ભાગે શું આવેલી હોય તો ચૂનાયુક્ત કાસ્તી. પછી આ અસ્થિ છે ને એ ભુજાસ્થિ અને આ જાંઘનું અસ્થિ છે ને એ ઉર્વસ્થિ. તો ભુજાસ્થિ અને ઉર્વસ્થિ જેવા જે આ અસ્થિઓ હોય ને ભુજાસ્થિ ઉર્વસ્થિ આ અસ્થિ છે. દાખલા તરીકે આ ભુજાસ્થિ હોઈ શકે, આ ઉર્વસ્થિ એ હોઈ શકે. અને ભુજાસ્થિ કે ઉર્વસ્થિની ટોપી એટલે એનું અસ્થિ શિર આ ભુજાસ્થિ કે ઉર્વસ્થિનું ટોપી એટલે એનું અસ્થિ શિર એ લીસી મજબૂત ચૂનાયુક્ત કાસ્તીનું બનેલું હોય એટલે અસ્થિ શિર. ઓકે, એટલે ચૂનાયુક્ત કાસ્તીને કેલ્સીફોઇડ કાસ્તી કહેવાય. એક પ્રકારની કાચવત કાસ્તી જ છે, પણ કાચવત કાસ્તીથી કઈ રીતે ભિન્ન? તો એમાં ચૂનાના ક્ષાર એના આધારકમાં જમા હોય, એટલે કે કેલ્શિયમ કાર્બોનેટના ક્ષાર એના આધારકમાં જમા હોય. બાકી એ જેમનું તેમ કાચવત કાસ્તી જેવું જ બંધારણ હોય, આ એક ફેરફાર સાથે. પછી ગર્ભાવસ્થામાં એ ગર્ભનું કંકાલ તંત્ર બને ને એ 100% કાચવત કાસ્તીનું જ બનેલું, આ ચૂનાયુક્ત કાસ્તીનું જ બનેલું હોય. પણ એમાંની મોટાભાગની કાસ્તીનું પ્રતિસ્થાપન એટલે કે એનું પરિવર્તન, એનો વિકાસ એ કેમાં થાય? અસ્થિમાં. અને માટે આપણા શરીરના અસ્થિઓને શું કહેવાય? કાસ્તી જાત અસ્થિઓ, કાસ્તીમાંથી ઉતરી આવેલા અસ્થિઓ કહેવાય. પણ કેટલીક ચૂનાયુક્ત કાસ્તી એવી હોય કે આ જીવન ગર્ભાવસ્થાથી લઈને જન્મ સમયે, જન્મથી લઈને મૃત્યુ સુધી એ કાસ્તીની કાસ્તી જ રહીએ, એટલે કે આ જીવન એનો વિકાસ, જીવન પર્યંત એનો વિકાસ એ કાસ્તી સ્વરૂપે જ થાય. અને આવી ચૂનાયુક્ત કાસ્તી કેલ્સીફોઇડ કાસ્તી કઈ જગ્યાએ હોય? તો એક બાહ્ય કર્ણ પલ્લવમાં. પછી નિતંબાસ્થિ અને સ્કંધાસ્થિના ઉપરના ભાગે. જો નિતંબાસ્થિ એક અસ્થિ છે, સ્કંધાસ્થિ એક અસ્થિ છે. આ કમરમાં હોય નિતંબાસ્થિ કેડેના કંકાલમાં, અને આ ખંભાના કંકાલમાં હોય સ્કંધાસ્થિ, એની સાથે આ કાચવત કાસ્તી સંકળાયેલી હોય. પછી ભુજાસ્થિ ઉર્વસ્થિ, આ ભુજાસ્થિ આ જે છે એ ભુજાસ્થિ. પછી આ જાંઘનું અસ્થિ હોય ને એ ઉર્વસ્થિ. એ ભુજાસ્થિ ઉર્વસ્થિ જેવા અસ્થિઓની ટોચનો ભાગ એને કહેવાય અસ્થિ શિર. અને એ અસ્થિ શિર શેનો બનેલો હોય? તો ચૂનાયુક્ત કાસ્તીનો, જે લીસી છતાં મજબૂત હોય. માટે એ સાંધાના ભાગે હલનચલન સરળતાથી થાય, છતાં ઘસારા સામે પ્રતિરોધન આપે, એટલે કે ઘસારા સામે ટકાઉ આચ્છાદન પૂરું પાડે. અને આ રીતે વિશિષ્ટ સંયોજક પેશીની અંદર આપણે કાસ્તીની વિગત સંપૂર્ણપણે ચર્ચા કરી ગયા. અને ટેક્સમાં આપેલું છે ને એના કરતાં 4 ગણું કન્ટેન્ટ આપણે ચર્ચામાં લીધું. ટેક્સનું કન્ટેન્ટ તો તમારે નીટ માટે કમ્પ્લીટ કરવાનું જ છે, પણ એના સિવાય જેટલી બી વિગત મેં તમને આપી એ બધી વિગત નીટ માટે પ્રિપેર કરવાની છે. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશું. ડે ટુ ડે વ્યવસ્થિત તૈયારી કરતા રહેજો. હવે 10-15 દિવસમાં તમારે અહીંયા સ્કૂલે આવવાનું થશે અને અમારે તમારા હારતોડા સાથે વેલકમ કરવાનું થાય, કારણ કે આપણા બાળકો લોંગ ટાઈમથી આપણી પાસે ભણે છે અને આપણે એનું હજી સ્વાગત નથી કર્યું, એટલે ઉપાડી ઉપાડીને સ્વાગત કરવાનું થશે. ઉપાડી ઉપાડીને સ્વાગત આપણે કરશું, સમય બતાવશે. બધાને જય શ્રી કૃષ્ણ.